અને આ ને તો ખુલ્લા ઓલે કઉ છું કે જે મારી માં ખોડિયાર વિશે તું બોલ્યો છો ને અમારી વેદનાને ને સહન કરી પણ મારા ખોડિયાર વિશે બોલ્યો મારા રામ ભગવાન વિશે બોલ્યો મારા મહાદેવ વિશે બોલ્યા છો પણ ટકલાવો કે ડમફોડી ફરી છે તો દરિયા ભેળો કરીશ અને દરિયામાં બધાને રાખી દઈશ જે હાસા સ્વામિનારાયણ છે ને એમને વંદન કરું છું અને જે હાસા સ્વામિનારાયણ છે એમને કહી દઉં છું કે તમારા જે ધર્મની પર બોલી લ્યા છે એમને તેમ બંધ કરાવ આમને ટોપ્યું ત્યારે પાકિસ્તાન ની ભેડા કરી દો બરોબર છે બાપજી રામ રામ બધા મિત્રો નમસ્કાર તો મિત્રો અત્યારે સાળંગપુર વિવાદ તો પતી ગયો છે પણ જ્યારે સ્વામીઓ બધા અત્યારે ન બોલવાનું બોલી રહ્યા છે અને ન બોલવાનું કહી રહ્યા છે ન બોલવાના ન કરવાના કાંડ પણ કરી રહ્યા છે ન કરવાના કામ પણ કરી રહ્યા છે હાલમાં તો અત્યારે તો રાણા ભગત જે પરવાડ છે તે જે પોતાના ઘર બહાર છોડીને જે જંગલમાં તપ કરવા ગયા છે અને જેની સાથે હાલમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ ત્યાગી જ હોય છે એવા આપણા માનનીય રાણા ભગત તેણે સ્વામી વિશે શું કીધું એ તમને આ વિડીયોમાં કહું જેમાં સ્વામીએ એક સ્વામીએ ખોડિયાર માતાજીને અપમાનિત કર્યા હતા તો તેને રાણા ભગતે કીધું છે કે ધ્યાન રાખજો ટકલાવો નકર બધાને ખટારામાં ભરીને દરિયામાં નાખી આવશું અને ભેગા ભેગા આ બધાને એમ કીધું છે કે પાકિસ્તાન મૂક્યાઓ બધા સ્વામીઓને તો અત્યારે તો લગભગ સ્વામીઓના ઘણા ખરા કાંડ બાર આવી રહ્યા છે જેમાં છોકરી ચડતી લઈને બધા ન બોલી શકાય તેવા કાંડ બહાર આવી રહ્યા છે જેમાં સ્વામીઓ નો કરવાના કામ કરતા હોય પણ જૂના જૂના કાંડ પણ બહાર નીકળી રહ્યા છે અત્યારે હાલમાં તો હાલમાં તો સ્વામીઓ એક તો વાંકમાં છે ને એક તો આવા કાંડ કરી રહ્યા છે જો આ છોકરો અને વાકમાં હોય તો પણ કાંડ કરી રહ્યા છે આવા તો પછી અત્યારે હરખાઈને હલવાઈ જવાના છે અને આપણે હનુમાન દાદાને પણ નમાવાની કોશિશ કરી હતી શ્રી રામ ભગવાનને પણ અપમાનિત કર્યા હતા બધાને અપમાનિત કરે છે અત્યારે પણ એ નથી ખબર કે જો સનાતન ધર્મ જ્યારે ત્યારે કહે તમને જવાબ દે કેમ કે તમે આપણા જે દેવી દેવતાના નમન બદલે બીજા દેવી દેવતાનો નમો બીજા પણ ભગવાનને નમો આગળ આગળ આ વિડીયોમાં હવે એટલું જ કહું છું કે અત્યારે સ્વામીઓ ન બોલવાનું બોલી રહ્યા છે ખોડિયાર માતાજીનું અપમાન કર્યું છે તેમણે તો તમને બહુ મોંઘું જ પડવાનું છે કેમ કે ખોડિયાર માતાજીનું અપમાન કર્યું છે અને રાણા ભગતે પણ રાણા ભગત લગી પણ વાત પૂગી ગઈ છે તો હવે વિડીયોને એન્ડ કરું છું તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કમેન્ટમાં જય ખોડિયાર માતાજી લખીને રામ રામ જયરા